हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। यही हमारा है अभियान। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। गुरुदेव ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું। સૌથી મોટું મનોબળ। ઘણી વાર લોકો મને કહે છે તમે ઘણા લાંબા સમયથી ગુરુદેવ સાથે રહ્યા છો અને તેમણે નજીકથી જોયા છે। બહારથી તો તેઓ આપણને જેવા જ લાગતા હતા, તો પછી એમની અંદર એવું શું હતું જેનાથી તેઓ અશક્ય લાગતા કાર્યો જાદુઈ રીતે કરી શક્યા? એની પાછળ કંઈ દેવી શક્તિ કામ કરતી હતી? હું તેમનો સો જવાબ આપું, પરંતુ ગુરુદેવ જ્યારે ઓગસ્ટ 1987 અખંડ જ્યોતિના અંકમાં પેજ 22 ઉપર તેનો જવાબ આપી દીધો છે। દુનિયામાં ગમે તેટલા મહાન આંદોલન ચાલ્યા અને વ્યાપ્યા, એના મૂળમાં એક જ બે વ્યક્તિનું જ પરાક્રમ કામ કરી રહ્યું છે, જેઓ પોતાની ડમડી સાથે અનેક આકાશ સુધી ઉડાડીને લઈ ગયા અને ન તો મહાબળવાન યોદ્ધા હતા કે ન તો સાધન સંપન્ન કરોડપતિ। ગાંધીએ જે આંધી ઉડાડી એની સાથે પાંદડ અને તણખલા જેવા લાખો લોકો ગગનચુંબી ભૂમિકાઓ નિભાવવા લાગ્યા। આવા આંદોલન વખતો વખત આપણા દેશમાં અને વિદેશમાં થતા રહ્યા છે અને વ્યાપક બનતા રહ્યા। એના મૂળમાં એક બે મનસ્વી લોકોના સંકલ્પ અને પ્રયત્નો જ કામ કરતા રહ્યા છે। તેથી સંસારમાં સૌથી મોટું મનોબળને જ માનવામાં આવ્યું છે। સંકલ્પ અને નિશ્ચય તો કેટલીક વ્યક્તિઓ કરે છે, પરંતુ એના પર ટકી રહેવું અને અંત સુધી નિર્વાહ કરવો એ સો કોઈનું કામ નથી। વિરોધ કે અડચણ સામે આવતા જ કેટલાક હિંમત હારી જાય છે અને કોઈ બહાનું કાઢીને પાછા વળી જાય છે, પરંતુ જે દરેક પરિસ્થિતિ સામે ટક્કર લઈને પોતાના બળે જ પોતાનો રસ્તો બનાવીને અને પોતાના હાથે જ પોતાની નાવ ચલાવીને પેલે પાર પહોંચે છે, એવા મનસ્વી તો વિલા જ હોય છે। મનોબલિ એવા સાહસિકનું નામ છે જે સમજી વિચારીને પગલું ભરે છે અને એને પ્રાણના ભોગે પણ પૂરું કરે છે। અત્યારનો સમય પણ આવો વિદ્વાનોની ખૂબ ઉત્સુકતાની રાહ જોઈ રહ્યો છે, જેઓ મનોબળના સ્વામી હોય, વિરોધ કે અવરોધની પરવા કર્યા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું જેમનામાં સાહસ હોય। શું આપણા પરિજનો આ દિશામાં આગળ વધવા તૈયાર છે? આ પ્રચંડ મનોબળવાળા માણસો જ યુગ નિર્માણના સપના સાકાર કરવામાં સમર્થ હોય છે। જય ગુરુદેવ। જો જાગૃત જનતા ગુંડા તત્વોના મક્કમતાનો સામનો કરે તો જે ભ્રષ્ટાચારને અપરાધાઓને પોલીસ તથા અદાલતોને રોકી શકતી નથી, એ મુઠ્ઠીભર અનાચારીઓનું જીવતા રહેવું મુશ્કેલ થઈ જાય। અનાચારી આતંકવાદ જીવે છે તેનું કારણ એ છે કે તે મુઠ્ઠીભર ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ જન આક્રોશ જાગતો નથી। જે દિવસે લોકશક્તિ રૂપી ચંડી જાગી જશે તે દિવસે અભાવ, અજ્ઞાન અને અશક્તિ રૂપી અસરોનું અસ્તિત્વ આ ધરતી પર નહીં રહે। સંઘ શક્તિનું જ બીજું નામ છે ચંડી છે। જય ગુરુદેવ। ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ।